હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ અવર્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ પારલેજી બિસ્કિટમાંથી બનતા આઈસક્રીમની રેસીપી. આ આઈસક્રીમ પણ આપણે જેવું માર્કેટમાંથી લાવીએ છીએ તેવું જ સોફ્ટ અને ક્રીમી બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ઘણા લોકોને પ્રોબ્લેમ્સ થતી હોય છે કે ઘરે જે આઈસક્રીમ બનાવે તે માર્કેટમાંથી લાવીએ તેવું સોફ્ટ અને ક્રીમી નથી બનતું. તો આ રીતે વિડીયો જોઈ અને પારલેજીનું આઈસક્રીમ તો ઘરે જરૂરથી બનાવજો, એકદમ સોફ્ટ અને ક્રીમી, એકદમ પરફેક્ટ બનશે. રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે, તો પ્લીઝ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે જલ્દીથી આઈસક્રીમ બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા નાનું પેકેટ જે 5 રૂપિયાવાળું આવે છે તે પારલેજી બિસ્કીટનું લીધેલું છે. ત્યારબાદ તેને આવી રીતે 2 પીસીસમાં કટ કરી લઈશું અને તેને મિક્સરના નાના જારમાં આપણે એડ કરી દઈશું. આપણે તેનો એકદમ બારીક પાવડર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતેનો પારલેજી બિસ્કીટનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ હવે આ રીતેનું એક પેન લઈ અને તેમાં 1/2 લિટર આપણે દૂધ એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/3 કપ એટલે કે 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરીશું, જેનાથી ફ્લેવર્સ અને આઈસક્રીમની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો હવે આપણું દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે જે પારલેજીનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. કોકો પાવડર એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં કોકો પાવડર અવેલેબલ ના હોય તો તમે ઘરમાં જે પણ ચોકલેટ પડેલી હોય તે પણ એડ કરી શકો છો, જેથી કરી અને આઈસક્રીમની ફ્લેવર એકદમ સરસ આવશે. તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું આઈસક્રીમનું જે મિક્સચર છે તે ખૂબ જ સરસ અને એકદમ થીક થઈ ગયું છે. બિલકુલ આ રીતેનું થઈ ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને નીચે ઉતારી લઈશું અને તેને બીજા બાઉલમાં એડ કરી અને થોડો સમય સુધી ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મિક્સચર હવે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલા મિક્સચરમાં આ રીતે બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી કરી અને આપણું બેટર એકદમ સ્મૂધ બનશે. આ રીતે બ્લેન્ડર ફેરવવાથી આપણું જે પણ આઈસક્રીમ તૈયાર થશે તે એકદમ ક્રીમી થશે અને આપણે જે પારલેજી બિસ્કીટનો પાવડર અને કોકો પાવડર એડ કર્યો છે તે એકદમ સરસ રીતે ભળી જશે અને કોઈ પણ લમ્સ પણ નહીં રહે. તો બ્લેન્ડરવાળી પ્રોસેસ તો જરૂરથી કરવી. તો હવે આઈસક્રીમ બનાવવા માટેનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આઈસક્રીમને સેટ થવા માટે આ રીતેનું એક મોલ્ડ લઈશું. હવે આપણે તેમાં બેટર એડ કરવાનું છે. તમે મોલ્ડમાં આ રીતે ડાયરેક્ટ બેટર એડ કરી શકો છો. બીજો ઓપ્શન છે કે આ રીતેનું એક ફોઇલ પેપર લેવાનું અને તેને આખું જે મોલ્ડ લીધું હોય તેને કવર કરી અને ત્યારબાદ બેટર એડ કરવાનું. અને થર્ડ જે ઓપ્શન છે તે આ રીતેનું પ્લાસ્ટિક છે, જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય. તો પ્લાસ્ટિકથી પહેલાં જે પણ તમે મોલ્ડ લો તેને આ રીતે કવર કરી દેવાનું. મેં અહીંયા ટીનનું મોલ્ડ લીધેલું છે. તમારા ઘરમાં પ્લાસ્ટિકનું, સ્ટીલનું કે જે પણ વાસણ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ઘરમાં જે પણ નોર્મલ પ્લાસ્ટિક અવેલેબલ હોય તેનાથી મેં મોલ્ડને કવર કરી લીધું છે અને ત્યારબાદ બેટર એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે તેને આ રીતે ટેપ કરી દઈશું, જેથી કરીને બેટર સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. અને ત્યારબાદ હવે આપણે જે પ્લાસ્ટિક બચ્યું હોય તેને ઉપરથી પણ કવર કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું. આ આઈસક્રીમને સેટ થતાં 6 થી 7 કલાક જેટલો સમય લાગશે. તો હવે તમે જોઈ શકો છો આપણું આઈસક્રીમ સેટ થઈ અને તૈયાર થઈ ગયું છે. તો હું અહીંયા ઓપન કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણું આઈસક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે અને તેને અનમોલ્ડ કરતાં જરા પણ વધારે સમય નહીં લાગે. આ રીતે આપણે પ્લાસ્ટિક એડ કર્યું છે એટલે ખૂબ જ સરસ અને એકદમ ઇઝીલી આપણું આઈસક્રીમ અનમોલ્ડ થઈ જશે.
અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જેવી રીતે આપણે કેક બનાવીએ અને તેને 10 મિનિટ સુધી ઠંડી થવા દઈએ અને ત્યારબાદ તેને અનમોલ્ડ કરીએ છીએ, સેમ એવી જ રીતે આઈસક્રીમને પણ, આઈસક્રીમ ઘરે બનાવ્યું છે આપણે તેના માટે તેને જ્યારે પણ આઈસક્રીમને ખાવું હોય તેની 10 મિનિટ પહેલાં તેને આપણે બહાર કાઢી લઈશું અને ત્યારબાદ જ તેને ચપ્પુ વડે કટ કરીશું, જેથી કરીને આપણું આઈસક્રીમ એકદમ સ્મૂથ થઈ ગયું હશે. ડાયરેક્ટ ફ્રીઝમાંથી આઈસક્રીમ કાઢી અને ક્યારેય પણ કટ નહીં કરવું ત્યારે આઈસક્રીમ એકદમ કડક લાગશે. તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો આપણું ક્રીમી અને એકદમ સરસ મજાનું આઈસક્રીમ મેં અહીંયા અનમોલ્ડ કરી દીધું છે. તો આ રીતેનું એકદમ સરસ મજાનું આપણું આઈસક્રીમ બની અને તૈયાર થઈ ગયું છે. હવે હું તમને કટ કરીને બતાવી દઉં. તો હવે સેમ તમે આઈસક્રીમને સ્કૂપ અથવા તો આ રીતે ચપ્પુની મદદથી કટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે આપણે આઈસક્રીમને કટ કરી લઈશું. તો તમે પણ આ રીતથી ઘરે આઈસક્રીમ જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આઈસક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું અને ત્યારબાદ આપણે ડેકોરેશન માટે આ રીતેનો ચોકો સિરપ અને થોડા ચોકો ચિપ્સ એડ કરીશું. તો તમે પણ આ રીતે પાર્લેજી બિસ્કિટમાંથી એકદમ સ્મૂધ અને ક્રીમી આઈસક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તે બિલકુલ